બે મહિના પછી બીજી ઘટના ઘટી ગાંધીનગર થી વિહાર ચાલુ થયો ગાંધીનગર વિહાર સેવા નો યુવાન એમની સાથે હતો અધવચ્ચે આવ્યા સાધ્વી ભગવનની સાથે ચાલનારા યુવાનને માતૃ એટલે કે બાથરૂમ ની શંકા થઈ રોડ ઉપર બાથરૂમ ક્યાં કરવા છો કોઈ યોગ્ય જગ્યા આવે તો જશું મારા સાહેબ ચાલતા હતા જાવાળો પ્રદેશ આવ્યો એને થયું કે જઈને હું માતરું કરી આવું બાથરૂમ જઈ આવું એ ગયો એ જારીવાળી જગ્યા પાસે ત્યાં એને વિચાર આવ્યો નહીં નહીં મારે એકલા નહીં છોડવા જોઈએ સાધ્વી મારા ખોટું કરું છું એ માતૃ કર્યા વગર પાછો આવ્યું એને બાથરૂમની શંકા દૂર ન કરી પાછો આવ્યો દોડતો સાધ્વીજી ભગવાન સાથે જોઈન્ટ થઈ ગયો સાધ્વીજી અંદર ચાલ્યો પોતે સાઈડમાં ચાલે હજી જોઈન્ટ થાય ત્યાં પાછળથી એક ગાડી આવી આ ભાઈને ઠોકી ગાડી આગળ નીકળી ગઈ ભાઈ પટકાઈ ગયા યુવાનો ભેગા થઈ ગયા ગાંધીનગર એપોલો હોસ્પિટલમાં આ ભાઈને એડમિટ કરી દેવામાં આવ્યા સાધ્વીજીને જેવા સમાચાર મળ્યા એ તમામ સાધ્વીઓ ઉપાશ્રય પછી ગયા બધા જ હોસ્પિટલમાં ગયા એક પાંચમી કે છઠ્ઠે જે માળ ઉપર આ ભાઈ સુતા હતા એમનું ઓપરેશન થઈ ગયું હતું એ ઓપરેશન થયા પછી ભાનમાં આવ્યા એટલે સાધીજી ભગવાન પેલા પહોંચ્યા ભાઈ અમારા નિમિત્તે તમને આવી દુર્ઘટના થઈ તમને સારું છે ને હવે સાંભળજો એ ભાઈનો જવાબ એ ભાઈ અમારા રૂપેશ ભાઈ અમારા શ્રેયાંસ અમારા તારક આખી ટીમ તરત પહોંચ્યા છે એવા સમાચાર મળ્યા એટલી મને આવીને કે મારા સાહેબ આ ભાઈ એક જ રટણ કરતા હતા સારું થયું કે મારા સાહેબની બાજુમાં હું ઊભો જો હું ન હોત તો આ સાધ્વીજીને ટક્કર મારીને જતો રહ્યો હોત અને સાધ્વીજીને જો ટક્કર લાગી હોત તો એમને આ હોસ્પિટલ એમને આ બધા ઓપરેશન કઈ રીતના સહન થાત એમને કેટલા બધા અતિચાર લાગત એને કેટલું બધું આગળનું એમની આ આરાધના ખંડિત થઈ જાત સારું થયું આ મને થયું શું કમા ઘટના ઘટે છે બચી શકવાની પૂરી શક્યતા હતી તો એવો વિચાર નથી કરતો આના કરતાં તો હું બાથરૂમ કરીને ગયો હતો એમ વિચાર સારું થયું હું ગયો સાધ્વી બચી ગયા તમારી સંવેદના અમારી સંવેદના સાધ્વીજી પોતે ઉપર ચડ્યા પાંચે પાંચ સાધ્વીજી એમ સાતા પૂછવા ભાઈ પરસ્પર એકબીજાની આંખમાં આંસુ તમને જાણીને આનંદ થશે એ ભાઈએ કીધું એ ગાંધીનગરના જીતુભાઈએ કીધું જેવો બેઠો થઈશ ને એવો ફરી પાછો વિહાર શરૂ કરી દઈશ જૈન સંઘના યોગદાન નકામા નહીં જાય અમારા બલિદાનો ક્યારેય નિષ્ફળ નહીં જાય અને મને અત્યારે સમાચાર મળ્યા છે જીતુભાઈ આ સભામાં અત્યારે બેઠા છે જ્યાં બેઠા હોય ત્યાંથી જરાક ઉભા થઈ જાઓ સંવેદના આ બધી સંવેદનાની વાતો સંવેદના આંસુ કર્મનો બંધ નથી કરાવતી કર્મની નિર્જરા કરાવે છે મને યાદ આવે છે ભગવતી કુમાર શર્માનો એક શેર છે માત્ર સબવત જિંદગી જીવી જવાનો અર્થ શું સબ એટલે ખબર છે ને શું શબ બોડી બોડી નહીં મળતું બોલો ને સીધું મોટી ઇંગ્લિશમાં ફેંકો છો એને બોડી ના કહેવાય ને ડેડ બોડી કહેવાય અને તો બેમાં કંઈ ફરક જ નથી લ્યો માત્ર સબ જિંદગી જીવવાનો અર્થ શું છે રગોમાં લોહી તો લોહી ઉકળવું જોઈએ આ ઉકળેલા લોહીવાળા બારસો થી પંદરસો યુવાનોને જોઈને મારું લોહી પણ ગરમ રહે છે જ્યાં સુધી તમારું ગરમ ત્યાં સુધી મારું ગરમ રહે મારા લોહીને ગરમ રાખવા માટે તમારા લોહીને તમારે ગરમ રાખતા રહેવું પડશે આ ગરમ લોહી જ્યાં સુધી આવતું રહેશે ત્યાં સુધી ભલે અમારી ઉંમર વધતી જાય પણ અમારું લોહી તો કેવું રાખશું ગરમ વેદના સંવેદના અને નંબર ત્રણ ત્રીજા આંસુ છે અનુમોદના કોકની આંગી કોકની દીક્ષા કોકની તપસ્યા કોકે બંધાવેલું દેરાસર કોકની પ્રગતિ આ જોઈને જ્યારે આંખમાંથી આંસુ નીકળે તો સમજજો આ આંસુ સેના છે અનુમોદના વાહ ધન્યવાદ પૈસો તો ઘણાની પાસે હોય છે પણ વાપરવાનું મન કોકને થાય આણંદજી કલ્યાણજી પેઢીને ધન્યવાદ આપવાનું મન થાય રૂપિયા કરોડપતિ તો આ દુનિયામાં ઘણા હોય છે વાપરવાની ઈચ્છા તો કોકને થતી હોય છે ધન્યવાદ આપો છો ખરા